જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટી તલાટીકમ મંત્રીનું પ્રેક્ટિસ પેપર નંબર પિસ્તાલીસમાં જોવાના છીએ જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો અને મિત્રો આજે છેલ્લો દિવસ છે જે તલાટીકમ મંત્રીના કોર્સમાં તમારે જોડાવવું હોય સો મોડલ પેપરનો કોર્સ કાલથી ચાલુ થાય છે તો કાલથી તેની પ્રાઇસ પંદરસો રૂપિયા થઈ જશે આજે રાત સુધીમાં તમારે જો જોડાવવું હોય તો માત્ર બારસો રૂપિયા તેની ફીસ છે જે મિત્રોને જોડાવું હોય તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેની અંદર તમે જોડાઈ શકો છો તો ચલો મિત્રો આપણે આજનું આ પેપર સોલ્યુશન પિસ્તાલીસ ચાલુ કરીએ તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે અમાનુષી શબ્દનો પર્યાય શબ્દ આપો તો અમાનુષી શબ્દ જે છે તેનો પર્યાય શબ્દ કયો થશે તો તેમાં જવાબ આવશે ક્રોધ પ્રશ્ન નંબર બે કે ભૂતકાળ એ કયો સમાસ પ્રકાર છે તો ભૂતકાળ જે છે તે કયા સમાસમાં આવશે તો તેમાં જ આવશે કર્મધારી સમાસ પ્રશ્ન નંબર ત્રણ કે કઈ વિભક્તિ છૂટા પાડવાનો ભાવ દર્શાવે છે તો તે વિભક્તિ આવશે પાંચમી વિભક્તિ પ્રશ્ન નંબર ચાર જોઈએ કે નીચે આપેલ સંજ્ઞા પૈકી કઈ સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા નથી તો તેમાં જ આવશે પ્રવાહ જે છે તે સમૂહવાચક સંજ્ઞામાં નહીં આવે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ વાક્યનો વિશેષણનો પ્રકાર જણાવો કે જીવનમાં ઘણા પ્રિય પાત્ર છે તો પ્રિય નીચે અંડરલાઇન છે તેનો વિશેષણનો પ્રકાર કયો છે તો તેમજ આવશે ગુણવાચક વિશેષણ પ્રશ્ન નંબર છ કે ધ્રુવ ધ્રુવરાજ હવે ઘરે પાછો જશે આ ભાવે વાક્ય બનાવો તો આ વાક્યનું ભાવે વાક્ય બનાવવાનું છે તો ભાવે વાક્ય બનશે ધ્રુવરાજ ધ્રુવરાજથી હવે ઘરે પાછા જવાશે પ્રશ્ન નંબર સાત જોઈએ કે દાદા કપડાં ધોવડાવે છે આ વાક્યની યોગ્ય રીતે ઓળખો તો તેમાં શું આવશે તો આ વાક્ય કેવું છે તો કે પ્રેરક વાક્ય છે પ્રશ્ન નંબર આઠ જોઈએ નીચેનામાંથી કયું વાક્ય અલગ પડે છે તો અલગ પડતું વાક્ય નીચેનામાંથી કયું છે તો કે પુસ્તક વંચાય છે આ વાક્ય બાકી ત્રણથી અલગ પડે છે પ્રશ્ન નંબર નવ જોઈએ કે નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન રીત માધ્યમ કે કારણ દર્શાવે છે તો તે વિભક્તિ કઈ આવશે તૃતીય વિભક્તિ એટલે કે કરણ વિભક્તિ પ્રશ્ન નંબર દસ જોઈએ કે પૃથ્વી વલ્લભ એટલે પૃથ્વીનો જ વલ્લભ આમાં અલંકાર ઓળખાવો તો અલંકાર કયો આવશે અનન્વય અલંકાર પ્રશ્ન નંબર અગિયાર જોઈએ કે વાઘને વળી વાઘને વળી વવાળીઓ કેવો આમાં અલંકાર ઓળખાવો તો આનો અલંકાર બનશે વર્ણાનું પ્લસ અલંકાર તો વર્ણાનું પ્લસ અલંકાર આવશે કે વાઘને વળી કેવો તો વ વ જે છે છે તે વર્ણ રિપીટ થાય એટલે વર્ણાનું અલંકાર સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર બાર જોઈએ નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે તો તેમાં જે મૂળ શબ્દની જોડણી જે છે તે સાચી છે અને બાકીના ત્રણેયની ખોટી છે પ્રશ્ન નંબર તેર કે સાચી જોડણી શોધો તો જિજ્ઞાસા શબ્દની સાચી જોડણી કઈ છે તો તેમજ ઓપ્શન સીમાં જિજ્ઞાસા છે તે જોડણી સાચી છે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો પરિમિતિ શબ્દની સાચી જોડણી આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર પંદર જોઈએ કે રવાનુંકારી શબ્દ ઓળખાવો તો રવાનુકારી શબ્દ કયો છે તો કે ઝરમર ઝરમર જળહળ અને કચકચ આ ત્રણેય જે છે તે રવાનુંકારી શબ્દ છે તો એ બી સી ત્રણેય ઓપ્શન ડી સાચો આન્સર આવશે પ્રશ્ન નંબર સોળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ કે આપેલ શબ્દ પૈકી કયો શબ્દ રવાનુકારી શબ્દ નથી તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ લાડુ બાડું પ્રશ્ન નંબર સત્તર સંધિ જોડો સ વત્તા અંગ વત્તા ઉપ વત્તા અંગ તો તેમાં સાચો આન્સ સંધિ જોડી તો સાચો આન્સર આવશે ઓપ્શન બી સાંગોપાંગ ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર જોઈએ કે શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી અતલસ અતિચાર અતિવ અને અતોલ પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ કે નિધિ રડતી રડતી જ ઊંઘી ગઈ છે તો આમાં રડતી રડતી નીચે અંડરલાઈન છે તો તેનો કૃદંતનો પ્રકાર ઓળખાવો તો તેમાં ક્રુદંત આવશે વર્તમાન કૃદંત પ્રશ્ન નંબર વીસ જોઈએ કે એ દોડશે તો જરૂર પણ થાકી જશે આમાં તો નીચે અંડરલાઈન છે તો આમાં નિપાતનો પ્રકાર જણાવો તો કેવા પ્રકારનું નિપાત નિપાત છે તો કે ભારવાચક નિપાત પ્રશ્ન નંબર એકવીસ જોઈએ કે સાહિત્યકાર સુરેશ જોશીનું જન્મસ્થળ જણાવો તો તેમનું જન્મસ્થળ આવશે વાલોડ પ્રશ્ન નંબર બાવીસ જોઈએ કે નિરંજન ભગત દ્વારા રચિત કૃતિ અલ્પવિરામનો સાહિત્ય પ્રકાર જણાવો તો અલ્પ વિરામનો સાહિત્ય પ્રકાર કેવો છે તો કે તે કાવ્ય સંગ્રહ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ કે નીચે આપેલ સાહિત્યકાર અને તેની કૃતિની યોગ્ય યોગ્ય રીતે ગોઠવો તો જોડને યોગ્ય રીતે ગોઠવવાની છે તો તેમાં જોઈએ તો કે શમણાં જે શમણા સંગ્રહ છે તો તેની સામે શું આવશે તો સમણા કાર્ય સંગ્રહ સામે આવશે એસ રમણલાલ દેસાઈ ત્યાર પછી છે સ્નેહ મુદ્રા જે કરુણ પ્રશસ્તિ છે તો તેની સામે શું આવશે તો તેની સામે આવશે આર એટલે કે રામ ત્રિપાઠી ત્યાર પછી પરમ સમીપે એ સંગ્રહ છે તો તેની સામે તેની સામે શું આવશે તો તેની તેની સામે આવશે ક્યુ કુંદનીકા કાપડિયા અને ત્યાર પછી જે જનાંતિકે તો એ નિબંધ છે તો તેની સામે શું આવશે તો તેની સામે આવશે સુરેશ જોશી એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ કે મકરંદ દવેનું પૂરું નામ જણાવો તો મકરંદ દવેનું પૂરું નામ શું છે તો તેમાં આવશે મકરંદ વજયશંકર દવે પ્રશ્ન નંબર પચીસ કે દ્વિરેફ ઉપનામથી રાવી પાઠકે કયો સાહિત્ય પ્રકાર ખેડ્યો છે તો તેમાં જવાબ આવશે ટૂંકી વાર્તા પ્રશ્ન નંબર છવ્વીસ કે મહેરામણ કાવ્ય સંગ્રહના સર્જકનું નામ જણાવો તો તેમનું નામ છે ચંદ્રકાંત ટોપીવાળા પ્રશ્ન નંબર સત્યાવીસ કે રુદ્ર મહાલય નવલકથાના સર્જકનું નામ જણાવો તો તેમાં આવશે રઘુવીર ચૌધરી પ્રશ્ન નંબર અઠ્યાવીસ જોઈએ કે આપની યાદી આ પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ કોનો છે તો તેમાં જ આવશે કવિ કલાપીનો પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈએ કે નીચે પૈકી કૃતિ અને સાહિત્યકારની કઈ જોડ અયોગ્ય છે તો તેમાં જોઈએ તો કે પૃથ્વી અને સ્વર્ગ તો રમણલાલ દેસાઈની કૃતિ નથી આ જોડ અયોગ્ય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ કે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન સર્જક નિરંજન ભગતના કાવ્ય સંગ્રહ છંદોલય અલ્પવિરામ કિન્નરી વગેરે કાવ્યો એક જ ગ્રંથરૂપે પ્રગટ થયા છે તો આ કાવ્ય સંગ્રહનું એટલે કે આ કાવ્ય ગ્રંથનું નામ જણાવો તો આ કાવ્યગ્રંથનું નામ શું છે તો તેમ જ આવશે છંદોલય બૃહત પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ કે નીચે આપેલ જોડને યોગ્ય રીતે ગોઠવો તો તેને યોગ્ય રીતે આપણે જોડને ગોઠવવાની છે તો સૌથી પહેલાં જોઈએ કે આખ્યાન શિરોમણી તો આખ્યાન શિરોમણી કોણ આવશે તો પ્રેમાનંદ ત્યાર પછી છે આખ્યાનના પિતા તો આખ્યાનના પિતા સામે શું આવશે તો તેની સામે આવશે આખ્યાનના પિતા આવશે કવિ ભાલણ ત્યાર પછી જે પદ્ય વાર્તાના પિતા તો તેમાં આવશે કવિ સામળ અને ગધ્ય વાર્તાના પિતા તો તેની સામે આવશે કવિ નર્મદ એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ કે નીચે પૈકી કઈ કૃતિ અખાની નથી તો અખાની કૃતિ કંઈ નથી નથી તો કેમ નરસિંહરા માયરા આ કૃતિ જે છે તે અખાની નથી ત્યાર પછી પ્રશ્ન નંબર તેત્રીસ જોઈએ કે જેને આપેલ કૃતિ અને સાહિત્યકારની જોડને યોગ્ય રીતે ગોઠવવાની છે તો તેની અંદર તેની અંદર જોઈએ તો કે શિશુરંજના તો આ શિશુરંજના સામે શું આવશે તો શિશુરંજના સામે આવશે ચોથું વિનોદિની નીલકંઠ ત્યાર પછી છે સપ્તપદી તો સપ્તપદી સામે આવશે ત્રીજું ઉમાશંકર જોશી ત્યાર પછી છે દીપમાલા તો દીપમાલા સામે આવશે બીજું મુકુંદરાય પારાસાર્ય અને તરંગીણીનું સ્વપ્ન તો તેની સામે આવશે પ્રફુલ્લ દવે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈએ કે સમગ્ર કવિતાના સર્જકનું નામ જણાવો તો સમગ્ર કવિતાના સર્જકનું નામ શું છે તો તેમનું નામ છે ઉમાશંકર જોશી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંત્રીસ કે ઈસુના ચરણે આ નવલ લઘુનવલકથાના સર્જકનું નામ જણાવો તો તેમનું નામ આવશે પ્રફુલ દવે પ્રશ્ન નંબર છત્રીસ કે ગ્રામ પંચાયતની બેઠક અંગે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો તો તેમાં સાચું વિધાન કયું છે તો કે દર મહિને ઓછામાં ઓછી એક બેઠક ત્યાર પછી પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ કે ગ્રામ પંચાયતની બેઠકના કામકાજ માટે કોરમ સંખ્યા કેટલી હોય છે તો તેમાં આવશે કુલ સભ્યોના ત્રીજા ભાગની પ્રશ્ન નંબર આડત્રીસ કે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની મુદત કેટલી હોય છે એટલે કે ભારતીય સંસદનું ઉપલું ગૃહ એટલે ઉપલું ગૃહ કોને કહેવાય રાજ્યસભા અને લોકસભાને નીચલું ગૃહ તો આ ઉપલું ગૃહ રાજ્યસભાની મુદત કેટલી હોય છે તો તેમાં જ આવશે તે કાયમી ગૃહ છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈએ કે એકવીસ જૂન વિશેની નીચેનામાંથી કઈ હકીકત સુસંગત નથી તો તેમાં કે એકવીસ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ જે છે તે સુસંગત નથી જ્યારે યોગા દિવસ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ફાધર્સ ડે આ ત્રણેય એકવીસ જૂનના રોજ આવશે પ્રશ્ન નંબર ચાલીસ જોઈએ કે જેનેટિક શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો તેમાં જવાબ આવશે બેસ્ટન દ્વારા પ્રશ્ન નંબર એકતાલીસ જોઈએ કે કાંચન શિખર કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે તો તેમાં જ આવશે આઠ હજાર પાંચસો ને છ્યાસી મીટર પ્રશ્ન નંબર બેતાલીસ જોઈએ કે સ્વામી વિવેકાનંદે વિવેકાનંદની પદવી કોણે આપી હતી તો તેમાં જવાબ આવશે મહારાજા ખેતડીએ તો સ્વામી વિવેકાનંદે વિવેકાનંદની પદવી કોઈ આપી હતી તો કે મહારાજા ખેતડીએ ત્યાર પછી પ્રશ્ન નંબર તેતાલીસ જોઈએ કે નીચેનું જોડકું યોગ્ય રીતે જોડો તો તેમાં જોઈએ કે બિરજુ મહારાજ તો બિરજુ મહારાજ સામે શું આવશે તો તેમાં આવશે કથક ત્યાર પછી છે કંઠે મહારાજ તો કંઠે મહારાજ સામે શું આવશે તો તેની સામે આવશે ચોથું તબલા ત્યાર પછી ભીમસેન જોશી તો ભીમસેન જોશી એટલે ગાયન અને અમજદ અલી ખા તો તેની સામે આવશે સરોદ એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે પ્રશ્ન નંબર ચુમ્બાલીસ જોઈએ કે સાંસ્કૃતિક વનના નામ અને સ્થળ બાબતનું જોડકું યોગ્ય રીતે ગોઠવો તો તેની અંદર આપણે સાચો જવાબ આપણે જોઈએ તો તેમાં સૌથી પહેલાં છે મહીસાગર વન તો મહીસાગર વન જે છે તે ક્યાં આવેલું છે મહીસાગર વન તો કે વહેરાખાડી ત્યાર પછી મહીસાગર વન ક્યાં આવેલું વહેરાખાડી ત્યાર પછી છે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન તો એ આવેલું છે માનગઢ ત્યાર પછી શક્તિવન તો શક્તિવન આવશે કાગવડ અને પુનિતવન તો પુનિતવન આવશે ગાંધીનગર એટલે ઓપ્શન બી સાચો આન્સર આવશે પ્રશ્ન નંબર પિસ્તાલીસ જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષક દિન કયા દિવસે ઉજવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે પાંચ સપ્ટેમ્બર પ્રશ્ન નંબર છેતાલીસ કે કયા વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી પેકિંગ ઉદ્યોગ માટે સમાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી સીમળારો પ્રશ્ન નંબર સુડતાળીસ જોઈએ કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે તો તેમજ આવશે આઠ અને સોળ પ્રશ્ન નંબર અડતાલીસ જોઈએ કે ગુજરાત રાજ્યના પ્રથમ એમ ફિલ્ડ સરપંચનું નામ જણાવો તો તેમનું નામ છે સંજય પારગી પ્રશ્ન નંબર ઓગણપચાસ કયું જોડકું ખોટું છે તો ખોટું જોડકું કયું છે કે જેસોર તો બનાસકાંઠા આ જોડકું જે છે તે ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર પચાસ જોઈએ કે સાર્વ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો તો તેમજ આવશે ન્યૂઝીલેન્ડમાં પ્રશ્ન નંબર એકાવન રાજ્યસભા નાણાકીય ખરડાને કેટલા દિવસે પોતાની પાસે રાખી શકે એટલે કે નાણાકીય ખરડો હોય તે રાજ્યસભા કેટલા દિવસ પોતાની પાસે રાખી શકે તો તેમજ આવશે ચૌદ દિવસ પ્રશ્ન નંબર બાવન જોઈએ કે પાલનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો તેમજ આવશે બનાસકાંઠા જિલ્લામાં પ્રશ્ન નંબર ત્રેપન જોઈએ કે અમદાવાદમાં યોજાયેલ યુવા ઉત્સવ ગ્રાન્ડ એજ્યુકેશન ફેરમાં મુખ્યમંત્રીએ રાજ્યના જરૂરતમંદ અનાથ વિધવા માતાના સંતાનો દિવ્યાંગો લશ્કર પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે કેટલા લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી તો તેમજ આવશે પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચોપન જોઈએ કે દરિયાના પાણીને જમીનમાં આગળ વધતું અટકાવવા કયા વૃક્ષનો ઉપયોગ થાય છે તો તેમજ આવશે ચેરના વૃક્ષનો ત્યાર પછી પ્રશ્ન નંબર પંચાવન જોઈએ કે નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે તો તેમાં જવા તેની અંદર જવાબ આવશે વિદ્યાનચળના અમરકંટક પાસેથી ત્યાર પછી પ્રશ્ન નંબર છપ્પન જોઈએ કે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે શું લાયકાત જરૂરી છે તો તેમજ આવશે ઉપરના બધા જ એટલે કે ભારતનો નાગરિક હોવા જોઈએ દસ વર્ષનો ન્યાયાધીશનો અનુભવ હોવો જોઈએ તથા દસ વર્ષ સુધી હાઈકોર્ટમાં વકીલાતનો અનુભવ હોવો જોઈએ તો આ બેમાંથી એક હોય એટલે ચાલે તો આ લાયકાત છે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટેની પ્રશ્ન નંબર સત્તાવન અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે તો તેમાં જ હશે દર ચાર વર્ષે પ્રશ્ન નંબર અઠાવન મનુષ્યના વાળનો વ્યાસ કેટલો હોય છે તો સામાન્ય રીતે મનુષ્યના વાળનો વ્યાસ હોય છે પચાસ હજાર એનએમ પ્રશ્ન નંબર ઓગણસાઠ જોઈએ કે ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ કયા સ્થળે આવેલી છે તો તેમાં જ આવશે પાટણ ખાતે ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈએ કે નીચે આપેલ જોડને યોગ્ય રીતે ગોઠવો તો આ બાજુ શું ડેરી આપેલી છે ને સામે શહેરના નામ આપેલા છે તો તેને યોગ્ય રીતે જોડવાના છે સૌથી પહેલાં જોઈએ દૂધસાગર તો દૂધસાગર ક્યાં આવેલી છે તો મહેસાણામાં ત્યાર પછી છે દૂધ ધારા તો દૂધ ધારા કઈ જગ્યાએ આવેલી છે તો તે આવશે દૂધ ધારા ભરૂચ ત્યાર પછી છે દૂધ સરિતા તો દૂધ સરિતા કઈ જગ્યાએ આવશે તો એ આવશે ભાવનગર ત્યાર પછી સુરસાગર આ સોરી દૂધ સરિતા ભાવનગર અને સુરસાગર તો સુરસાગર ક્યાં આવેલી છે સાબરકાંઠા તો ઓપ્શન ડી સાચો આન્સર આવશે ત્યાર પછી સોરી દૂધ સુરસાગર આવશે સુરેન્દ્રનગર મિત્રો આમાં સૌથી ફરીથી જોઈએ આપણે દૂધસાગર તો દૂધસાગર ક્યાં આવશે દૂધસાગર આવશે મહેસાણા ત્યાર પછી છે દૂધ ધારા તો દૂધ ધારા આવશે ભરૂચ ત્યાર પછી છે દૂધ સરિતા તો દૂધ સરિતા આવશે ભાવનગર અને સુરસાગર તો સુરસાગર આવશે સુરેન્દ્રનગર ઓપ્શન ડી સાચો આન્સર બનશે ત્યાર પછી પ્રશ્ન નંબર એકસઠ જોઈએ કે શહીદ વન કયા સ્થળે આવેલું છે તો શહીદ વન જે છે તે કયા સ્થળે આવેલું છે ધ્રોલ ખાતે પ્રશ્ન નંબર બાસઠ નીચે આપેલ રાજધાની પૈકી કઈ જોડ ખોટી છે તો ખોટી જોડ અહીંયા શોધવાની છે તો તેમાં હિમાચલ પ્રદેશ તો શિયાળુ શિમલા આ રાજધાની ખોટી છે બરાબર બાકીની ત્રણેય સાચી છે પ્રશ્ન નંબર ત્રેસઠ જોઈએ કે હોંગકોંગ તો તેનું ચલણ છે ડોલર તો કુવેતનું ચલણ કયું આવશે તો કુવેતનું ચલણ આવશે દિનહાર પ્રશ્ન નંબર ચોસઠ જોઈએ કે વિશ્વ શિક્ષક દિન કઈ તારીખે ઉજવાય છે તો પાંચ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર અને વિશ્વ પૂછે તો પાંચ ઓક્ટોબર પ્રશ્ન નંબર પાંસઠ જોઈએ કે વસ્તુપાળ અને તેજપાળ ગુજરાતના કયા વંશના મંત્રીઓ હતા તો તેમજ આવશે વાઘેલા વંશના પ્રશ્ન નંબર છાસઠ કે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે તો તેમાં આવશે કાનમ પ્રશ્ન નંબર સડસઠ કે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે તો દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર આવશે નનામો ડુંગર પ્રશ્ન નંબર અડસઠ ગુજરાતનું કયું ગામ ભારતના શ્રેષ્ઠ ગામ અથવા તો ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે તો એ ગામ આવશે પૂંસરી પ્રશ્ન નંબર ઓગણ સિત્તેર જોઈએ કે શ્રીમતી અન્ના બર્સને અન્ના બર્સને તાજેતરમાં વર્ષ બે હજાર અઢારમાં પ્રકાશિત તેમની બીજી નવલકથા મિલ્કમેન માટે મેન બુકર પુરસ્કાર એનાયત થયો છે તો શ્રીમતી અન્ના બર્સ આ પુરસ્કાર વિજેતા કયા દેશના પ્રથમ વ્યક્તિ છે તો તેમજ આવશે ઉત્તરી આઇલેન્ડના પ્રથમ વ્યક્તિ છે પ્રશ્ન નંબર સિત્તે જો કે તાજેતરમાં ભારતનું પ્રથમ બિટકોઇન અથવા તો ક્રિપ્ટોકરન્સી એટીએમ ભારતના કયા શહેરમાં શરૂ થયું છે તો તેમજ આવશે બેંગલુરૂ ખાતે પ્રશ્ન નંબર એકોતેર જોઈએ કે વિચ ઓફ ધોલોઇંગ વર્ડ ઇઝ એડજેક્ટિવ એટલે કે વિશેષણ નીચેનામાંથી કયું છે તો તેમાં કાઇન્ડ જે છે તે વિશેષણ છે પ્રશ્ન નંબર બોતેર જોઈએ કે માય કઝિન હરિડ ખાલી જગ્યા હી શુડ બી લેટ તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન સી લેસ્ટ પ્રશ્ન નંબર તોંતેર કે એવરી એડમાઇટ્સ એડમાયર્સ એ પર્સન વુ ખાલી જગ્યા નોટ કમ્પ્લેન્સ ઇઝ ટ્રબલ્સ તો એની અંદર જવાબ આવશે ઓપ્શન બી ડઝ પ્રશ્ન નંબર ચુંબોતેર જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક કે હોર્સ એન્ડ કેરેજ ખાલી જગ્યા એટ ધ ડોર તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન બી ઇઝ પ્રશ્ન નંબર પંચોતેર માય બ્રધર સ્પીક ખાલી જગ્યા હી વેર એ લીડર તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી એઝ ઇફ પ્રશ્ન નંબર છોતેર જોઈએ કે હાઉ ખાલી જગ્યા યુ ટોક ટુ માય વાઈફ તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી ડેર પ્રશ્ન નંબર સત્યોતેર કે મિસ્ટર જૈન વિલ વિઝિટ ધ તાજમહલ નેક્સ્ટ વીક ત્યાર પછી ખાલી જગ્યા છે તો તેની અંદર સાચો આન્સર શું આવશે ઓપ્શન બી વોન્ટ સી પ્રશ્ન નંબર અઠ્યોતેર કે ડોન્ટ આસ્ક મી એનીથિંગ અબાઉટ મેડિકલ સાયન્સ બિકોઝ આઈ નો ખાલી જગ્યા અબાઉટ ઇટ તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ લિટલ પ્રશ્ન નંબર ઓગણસી જોઈએ કે વુમ વુમ હેઝ સી ઇન્ફોર્મ તો આને આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે તો આ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી એટલે ઓપ્શન એ આવશે કે વુ હેઝ બીન ઇન્ફોર્મ બાય હર પ્રશ્ન નંબર એસી જોઈએ કે નાઇધર સી નોર હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી હેવ અરાઈવ પ્રશ્ન નંબર એક્યાસી કે યુઝ્યુઅલી આઈ ખાલી જગ્યા માય ફ્રેન્ડ ટુ વી સીમ ગુડ મોર્નિંગ તો તે આ ખાલી જગ્યાની અંદર ઓપ્શન આવશે ઓપ્શન એ કોલ પ્રશ્ન નંબર બ્યાસી ફાઇન્ડ આઉટ ધ ઓડ વન એટલે ચારમાંથી એક શબ્દ એવો છે કે જે ત્રણથી અલગ પડે છે તો એ શબ્દ આવશે મેન એમ એ એન પ્રશ્ન નંબર ત્યાંશી જોઈએ કે બાય ધ એન્ડ ઓફ ધીસ વીક ધ કન્સ્ટ્રક્શન ઓફ ધીસ બિલ્ડિંગ ખાલી જગ્યા તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી વીલ હેવ બીન કમ્પ્લીટેડ પ્રશ્ન નંબર ચોર્યાસી જોઈએ કે ફાઇન્ડ આઉટ ધ પ્લુરલ ફોર્મ ઓફ ઓક્સ ઓ એક્સ તો ઓક્સનું પ્લુરર બહુવચન શું થશે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન પ્રશ્ન નંબર પંચ્યાસી જોઈએ કે ધ ફેક ન્યૂઝ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા તો આ બને ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી શુડ બી સ્પ્રેડ એટલે કે ધ ફૅક ન્યૂઝ શૂડ નોટ બી સ્પ્રેડ એટલે કે પહેલાં ખાલી જગ્યામાં શૂડ આવશે બીજીમાં બી સ્પ્રેડ પ્રશ્ન નંબર છ્યાસી જોઈએ કે એક પેનની છાપેલી કિંમત રૂપિયા પાસઠ છે તેના પર વીસ ટકા વળતર અપાય છે જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો આ પેન ખરીદવા માટે કેટલા બાવન રૂપિયા ચૂકવવા પડે પ્રશ્ન નંબર સત્યાસી જોઈએ કે ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે આ પુત્રોની ઉંમરનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ છે સૌથી મોટા પુત્રની ઉંમર ત્રીસ વર્ષ છે તો પિતાની ઉંમર કેટલી છે તો પિતાની ઉંમર કેટલી થશે સાઠ વર્ષ ત્યાર પછી પ્રશ્ન નંબર અઠ્યાસી કે એક વ્યક્તિ રૂપિયા પાંચ હજાર પ્રત્યેક પ્રત્યેકના તે પ્રમાણે બે મોબાઈલ વેચે છે એટલે કે એક વ્યક્તિ એક મોબાઈલના પાંચ હજાર એવા બે મોબાઈલ વેચે છે તેમાં એકમાં તેને પચાસ ટકા ફાયદો થાય છે અને બીજામાં પચીસ ટકા નુકસાન થાય છે તો આ બંને વ્યવહારમાં તેને કેટલો ફાયદો અથવા કેટલું નુકસાન થશે થયું હશે તો તેમાં જોઈએ તો કે નો ન ફાયદો કે ન નુકસાન એટલે કે તેને ફાયદો કે નુકસાન કંઈ ન થયું પ્રશ્ન નંબર નેવ્યાસી કે બે પાઇપ એ અને બી એક ટાંકી એક ટાંકીને અનુક્રમે દસ મિનિટ અને પંદર મિનિટમાં ભરી શકે છે એટલે કે પહેલો પાઇપ એ જે છે દસ મિનિટ અને બી પંદર મિનિટમાં ભરી શકે જો બંને પાઇપ સાથે ખોલવામાં આવે અને ચાર મિનિટ પછી પાઇપ બી બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય તો તેમાં આવશે સાત પૂર્ણાંક એક ત્રત્યાંશ મિનિટમાં ટાંકી ભરાઈ જશે પ્રશ્ન નંબર નેવું જોઈએ કે એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ પાંચ જેમ એકના પ્રમાણમાં છે આ મિશ્રણમાં પાંચ લિટર પાણી ઉમેરતા દૂધ અને પાણીનું પ્રમાણ પાંચ પોઈન્ટ પાંચ જેમ બે થાય છે તો તે મિશ્રણમાં દૂધ કેટલું હશે તો આ મિશ્રણમાં દૂધ હશે પચીસ લિટર પ્રશ્ન નંબર એકાણું જોઈએ કે નવ મજૂર એક કામ દસ દિવસમાં કરી શકે તો તે કામ અઢાર મજૂરો કેટલા દિવસમાં કરી શકે તો તેની અંદર જવાબ આવશે પાંચ દિવસમાં એટલે અડધું ઓબ્વિયસલી મજૂર ડબલ થઈ જાય તો દિવસો ઘટી જાય ત્યાર પછી પ્રશ્ન નંબર બાણું જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બાણું જોઈએ કે યંત્ર એ દસ કલાકમાં પાણીના છસો પાઉચ બનાવે છે અને યંત્ર બી તેટલા જ પાઉચ પંદર કલાકમાં બનાવે છે તો બંને યંત્રો સાથે મળીને છસો પાઉચ બનાવી રૂપિયા બાર હજારનું મહેનતાણું મેળવે છે તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન એ એટલે કે યંત્ર સાતસો ને વીસ રૂપિયા અને યંત્ર બીને ચારસો ને એંસી રૂપિયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે પાઇપ એ અને પાઇપ બી બીને એક ટાંકી ભરાતા અનુક્રમે વીસ મિનિટ અને ત્રીસ મિનિટ લાગે છે જો બંને પાઇપ સાથે વાપરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે તો ટાંકી ભરાતા ટોટલ લાગશે સમય બાર મિનિટ પ્રશ્ન નંબર ચોરાણું જોઈએ કે બે ટ્રેનની લંબાઈ એકસો પંચ્યાસી મીટર અને બસો પંદર મીટર છે તેઓની ઝડપ અનુક્રમે પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે તો કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી બે મિનિટ અને ચોવીસ સેકન્ડમાં પ્રશ્ન નંબર પંચાણું જોઈએ કે પાંચ હજાર રૂપિયા બે વર્ષ માટે બાર ટકાના દરે સાદા વ્યાજે મૂકવા કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકતા કેટલું વ્યાજ વધારે મળે તો તેમાં જવાશે બોતેર રૂપિયા વધારે મળે પ્રશ્ન નંબર છન્નું જોઈએ એકસો ને છવ્વીસ અંશના માપના ખૂણાના પૂરક પૂરકકોણના કોટેકોણનું માપ કેટલું થાય તો તેનું માપ થશે અંશ પ્રશ્ન નંબર સત્તાણું કે તે નાનામાં નાની સંખ્યા કે જેને અડસઠ જીરો છસો એકવીસમાં ઉમેરવાથી સંખ્યા એક પૂર્ણ વર્ગ બને છે તે નીચેનામાંથી સંખ્યા કઈ છે તો તેમાં જવાબ આવશે ચાર એટલે કે આ અડસઠ જીરો છસો એકવીસમાં આ નાનામાં નાની સંખ્યા ચારની ઉંમરો ઉમેરી ઉમેરો કરવી આપણે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બનશે ત્યાર પછી પ્રશ્ન નંબર અઠ્ઠાણું જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ખોટું વિધાન કયું છે તો ઓપ્શન ડી કે સરવાળાનું ગુણાકાર પર વિભાજન થઈ શકે છે આ વિધાન ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ્વાણું જોઈએ કે ત્રીસ ચાલીસ પચાસનો ગુસ્સા અને લસા કેટલો થાય તો ત્રીસ ચાલીસ અને પચાસ તેનો ગુસ્સા અને લસા કેટલો થશે તો તેની જો ગુસ્સા થશે દસ અને લસા થશે છસો એટલે ઓપ્શન સી ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે પાંચ પૂર્ણાંક ત્રણ પંચમાંશ ભાગ્યા બે પૂર્ણાંક ચાર પંચમાંશ ગુણ્યા એક પૂર્ણાંક એક દ્વિતિયાંશ બરાબર કેટલા થાય તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ત્રણ તો મિત્રો આપણે આ તલાટીકમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર પિસ્તાલીસમાં જોયું જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો તલાટીકમ મંત્રીના કોર્સમાં સો મોડલ પેપરનો કોર્સ જે છે આપણી એપ્લિકેશન ઉપર એમાં આ જે છેલ્લો દિવસ છે બાર કલાક છેલ્લા છે તમારે આવતીકાલે તે કોર્સની પ્રાઇસ પંદરસો રૂપિયા થઈ જશે અત્યારે તે બારસો રૂપિયામાં મળે છે જો તમારે જોડાવવું હોય તો તેમાં જોડાઈ શકો છો તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ